જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 3 વિષય હિન્દીમાં આપણે જે અગાઉ 14, 15 અને 16 પાઠ સુધી આપણે અભ્યાસ કરી ગયા, તમે વિષયની નોટમાં એ સારા અક્ષરે પાઠ લખ્યા પણ હશે. તો આજે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 17 વિષયનો અભ્યાસ કરવાનો છે. પાઠ 17માં તિરંગા ઝંડા વિશે આપણે અભ્યાસ આજે કરવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્ર આપેલું છે અને અહીંયા તિરંગા ઝંડાનું પણ ચિત્ર આપેલું છે, એ ઉપરથી આપણે અભ્યાસ કરવાનો છે. ચિત્ર દ્વારા આપણે સમજીશું. તો કહ્યું છે કે યહ ક્યા હે, પ્રશ્ન કર્યો છે કે યહ ક્યા હે, તો યહ ઝંડા હે, એટલે કે આ ધ્વજ છે. યહ હમારે દેશ કા ઝંડા હે, એટલે આ અમારા દેશનો ધ્વજ છે. ઝંડે મેં કિતને રંગ હે, જો શું કહ્યું છે કે ઝંડે મેં કિતને રંગ હે, તો તમને દેખાય છે ઝંડો, જે આ ધ્વજ તમને દેખાય છે એમાં કેટલા રંગ છે એ પણ તમને ચિત્રમાં દેખાય છે. તો જોઈએ આપણે, ઝંડે મેં 3 રંગ હે, એટલે કે ઝંડામાં ધ્વજમાં 3 રંગ હોય છે. હવે કયા રંગ હોય છે એ પણ આપણે જોઈએ. ઝંડે મેં 3 રંગ હે, એટલે કે ધ્વજમાં 3 રંગ હોય છે. સબસે ઉપર કેસરી રંગ હે, એટલે સબસે ઉપર, એટલે ઉપર કયો રંગ હોય છે, કેસરી રંગ હોય છે. સબસે નીચે, એટલે નીચે કયો રંગ છે, હરા રંગ હે, એટલે સબસે નીચે, બધાની નીચે જે છે એમાં લીલો રંગ હોય છે. ઝંડે કે બીચ મેં સફેદ રંગ હે, એટલે કે ધ્વજની વચ્ચે સફેદ રંગ હોય છે. સૌથી ઉપર કેસરી રંગ છે, વચ્ચે કયો રંગ છે, સફેદ રંગ છે, અને સૌથી નીચે લીલો રંગ છે. હવે જોઈએ કે સફેદ રંગ કે પટ્ટે મેં ક્યાં હે, જો શું કહ્યું છે કે આ સફેદ રંગ જે પટ્ટો છે એને બીચ મેં, એટલે કે વચ્ચે શું છે, યહ અશોક ચક્ર હે, એટલે આ અશોક ચક્ર છે. ઝંડા હવા મેં લહેરાતા હે, ધ્વજ હવામાં લહેરાય છે. ઝંડા હવા મેં લહેરાતા હે, ઝંડે હમ ઝંડે કો સલામી દેતે હે, એટલે હવામાં જ્યારે આ ઝંડો ધ્વજ લહેરાય છે એટલે આપણે એને સલામી આપીએ છીએ. હમ એક સાથ મિલકર ગાય, એટલે અમે બધા સાથે મળી અને ગઈએ છીએ. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા, આ ગીત અમે જ્યારે સલામી આપીએ છીએ અને અમે બધા એક સાથ મળી અને ઝંડા ગીત ગઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચિત્રો દ્વારા પાઠ સમજ્યા. હવે આપણે એને વાંચી લઈએ, જેના વાક્યો છે ઝંડા વિશે માહિતી આપણે જોઈએ કે યહ ક્યા હે. આપણે ચિત્રમાં જોયું એ જ, એટલે કે આ શું છે, યહ ઝંડા હે, એટલે કે આ ધ્વજ છે. યહ હમારે દેશ કા ઝંડા હે, એટલે આ અમારા દેશનો ઝંડો છે. ઝંડે મેં કિતને રંગ હે, એટલે કે ધ્વજમાં કેટલા રંગ છે. ઝંડે મેં 3 રંગ હે, એટલે કે ધ્વજમાં 3 રંગ હોય છે. સબસે ઉપર કેસરી રંગ હે, એટલે કે સૌથી ઉપર કેસરી રંગ છે. સબસે નીચે હરા રંગ હે, એટલે કે સૌથી નીચે લીલો રંગ છે. ઝંડે કે બીચ મેં સફેદ રંગ હે, એટલે કે ઝંડાની વચ્ચે સફેદ રંગ હોય છે. સફેદ રંગ કે પટ્ટે મેં ક્યાં હે, શું કહે છે કે સફેદ રંગ કે પટ્ટે મેં ક્યાં હે, એટલે કે સફેદ રંગની જે પટ્ટો છે એમાં શું છે, યહ અશોક ચક્ર હે, એ સફેદ રંગના પટ્ટામાં વચ્ચે અશોક ચક્ર છે. ઝંડા હવા મેં લહેરાતા હે, એટલે ઝંડો એટલે કે ધ્વજ હવામાં લહેરાય છે. હમ ઝંડે કો સલામી દેતે હે, અમને ધ્વજને સલામી આપીએ છીએ. હમ એક સાથ મિલકર ગાય, એટલે અમે બધા સાથે મળીને ગઈએ છીએ. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા, અમે ધ્વજનું ઝંડા ગીત અમે એક સાથે મળીને ગઈએ છીએ. તો આપણે જે ઝંડા ગીત તિરંગા વિશેનો અભ્યાસ કર્યો, એનો આપણે અભ્યાસ મેળવ્યો, તમે સરસ રીતે સમજ્યા પણ હશો. અને હવે એના શબ્દ જોઈએ કે જેથી કરીને જે શબ્દ તમને ના સમજાય એ શબ્દ તમારે સમજી લેવાનો, તો તમને સહેલાઈથી તમે એ શબ્દને સમજી શકશો. ઝંડા તો ધ્વજ,
તીન તો ત્રણ, હરા તો લીલો, વિજય તો વિજય કરે તેવું, વિશ્વ એટલે જગત દુનિયા, લહેરાતા એટલો રહેલાય છે, તિરંગા એટલે ત્રણ રંગ વાળો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે તિરંગા ઝંડા વિશે, જે ધ્વજ વિશેનો અભ્યાસ કર્યો, એ જ પાઠ ઉપરથી આપણે સ્વાધ્યાયમાં પ્રશ્નો પૂછાય, એની ખાલી જગ્યાઓ પૂછાશે, એના શબ્દો હિન્દી શબ્દનું ગુજરાતી, ગુજરાતી શબ્દના કયા હિન્દી શબ્દો હોય, એ રીતે આપણે પ્રશ્નો પૂછીશું. અને આ જ પાઠના આધારે એ ખાલી જગ્યા પ્રશ્નો એ બધું પૂછીશું. અને એ તમને આ પાઠ તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવાનો, તો તમને જે સ્વાધ્યાયમાં પૂછાયેલી ખાલી જગ્યા અને પ્રશ્નો તમને જાતે જ આવડશે. જય સ્વામિનારાયણ.